નમસ્કાર મિત્રો, એજ્યુગઢવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુગઢવી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોની અંદર સ્પેશિયલી તમને ખબર છે કે એજ્યુગઢવી યુટ્યુબ ચેનલ રિપીટર વિદ્યાર્થીઓ માટે બહુ વધારે પડતું કામ કરતી હોય છે. ભલે રિપીટર વિદ્યાર્થી હમણાં રેગ્યુલર છે, આગળ જઈને રિપીટર થવાનો છે, કે પછી એ રિપીટર જ છે, કેમ કે ખબર નથી, ભગવાન કરે તમે ક્યારેય કોઈ ફેલ ના થાઓ, બહુ સારી એવી તૈયારી કરો. અને એ તૈયારીની ટિપ્સ માટે જ અમે લોકો અત્યારે મળ્યા છીએ કે તમારી કોઈ ભૂલ થતી હોય તો લાસ્ટમાં તમારી સાથે કોઈ એવી ઘટના ના બને જે તમને દુઃખ પહોંચાડે. તો આ દુઃખને ઓછું કરવા માટે એડવાન્સમાં અમે લોકો તમને કંઈક હેલ્પ થાય એવું કામ કરીશું. તો ધોરણ 10 ધોરણ 12 રિપીટર વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના છે, બરાબર. આ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ફ્રેમમાં રહેજો સર, તો તમને વધારે દેખાશે કેમેરો. આ એક અગત્યની વાત છે. દર વખતે બોર્ડ એક્ઝામ લેવાય છે, તમને ખબર છે કે લાસ્ટ ટાઈમ જે માર્ચ 2023ની પરીક્ષા લીધી હતી એમાં પેપર કેવું હતું તમે લોકો એનાથી અનુભવિત થયા જ છો, બરાબર. કેમિસ્ટ્રીનું પેપર પણ એકદમ અંજાન પેપર હતું. એવું નહીં કે ભાઈ સિલેબસમાંથી જે પૂછ્યું છે એ પેપર પૂછીએ. પછી ધોરણ 12 ફિઝિક્સનું પેપર પણ એવું હતું. ધોરણ 12 આર્ટ્સ કોમર્સના પેપર નોર્મલ હોય છે દર વખતે, પણ એની અંદર ટ્વિસ્ટ હતા જ, બરાબર. ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ના અનુભવ સર શેર કરશે આપણને કે ધોરણ 10ની અંદર શું થયું હતું. મેઇનલી હવે આપણી પાસે ગણીને કેટલા મહિનાનો ટાઈમ છે, ગણીને આપણી પાસે 2 અથવા 2 કરતાં ઓછો ટાઈમ છે, બરાબર. 2 મહિના તો ગણવાના જ નહીં ને, જાન્યુઆરી ફેબ્રુઆરી હમણાં તમે પતંગ ઉડાવવા લાગશો, બરાબર, અને પતંગ કપાઈ જશે એટલે પછી તમે ફરીથી આવા ડાયલોગ મારશો, બરાબર. તો એ વસ્તુ ના થવી જોઈએ. અત્યારે આપણી પાસે બહુ ઓછો ટાઈમ છે. સિરિયસલી હું કહું છું, વિડીયો બનાવવા માટે હું સિરિયસલી આવ્યો છું, પણ એડિટર્સે જેવી રીતના લખ્યું છે એ રીતના મને અંદરથી જ હસવું આવી જાય છે. આઈ એમ સો સોરી. મેઇન વસ્તુ એ છે કે આપણી પાસે 2 મહિનાનો ટાઈમ છે અને 2 મહિનાની ટાઈમની અંદર પ્રિપરેશન કરવી એ આપણા હાથમાં છે, બરાબર. તમે ચેપ્ટર વાઇઝ જશો તો કદાચ નહીં થઈ શકે, એટલા માટે તમે ઓલ્ડ પેપર વાઇઝ જશો તો તમને જલ્દી ક્લિયર થઈ જશે. હેતુલક્ષીની વાત કરીએ તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સમાં 30% હેતુલક્ષી પ્રશ્નો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 50% એમસીક્યુ પૂછાવાના છે. આ 50-50% એમસીક્યુ તમને આવડશે ક્યારે, જ્યારે તમે લાસ્ટ 5 વખત જે બોર્ડ પરીક્ષા લેવાની છે એના પેપર તમે ચેક કરશો અને એના જવાબો તમારી ચોપડીની અંદર શોધવાનો પ્રયત્ન કરશો. હવે છેલ્લે છેલ્લે તમે કોઈ પણ જાતનો ક્રશ કોર્સ કરશો કે આટલી ફીઝ આપી દેશો તો તમારું કલ્યાણ થવાનું નથી, એ તમને જાતે કરવું પડશે, બરાબર. છેલ્લે છેલ્લે તમે કંઈ કરવા બેસશો કે ભાઈ હું 1 મહિનાની અંદર આ કોર્સ લઈ લઉં તો મારું આ થઈ જશે, તે થઈ જશે, હું આ પેપર સેટ લઈ લઉં તો હું પાસ થઈ જઈશ, એવું નથી હોતું. એ પેપર સેટ કરતાંય કિંમતી વસ્તુ છે બોર્ડ પરીક્ષાના પેપર. તને એ જ નથી આવડતા પેપર સેટ કરીને તું શું કરવાનો છે મને એ કહી દે, બરાબર. આ પેપર સેટ ફલાણું ઠીકણું હમણાં મારા મોઢે નામ આવતા રહી ગયું છે, માંડ માંડ બચ્યો. તો ઘણા બધા પેપર સેટ છે જે તમે લો છો એની પાછળ બેનિફિટ કંઈ નથી, 0%. પેપર સેટ કરતાં તમે બોર્ડના 5 પેપર કરો ને તો સર, એ બોર્ડના 5 પેપર કરવા એ આ વખતે બોર્ડ એક્ઝામ માટે સારા રહેશે કે પેપર સેટ કરવા એ બોર્ડ એક્ઝામ માટે સારા રહેશે, અરવિંદ સર તમને જણાવશે. સૌપ્રથમ તો મિત્રો, બોર્ડના પ્રશ્ન પેપરો કરી લો તો પણ પાસ તો થઈ જવાય, પણ બ્લુ પ્રિન્ટને જુઓ અને બ્લુ પ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરો. બ્લુ પ્રિન્ટની અંદર તમે એનાલિસિસ કરો કે કયા ચેપ્ટરમાંથી વધારે ગુણ છે, કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો આવવાના છે, વિભાગ ડીના કયા ચેપ્ટરમાંથી આવવાના છે, વિભાગ સીના કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવવાના છે. અને હવે આખું ચેપ્ટર કર્યા કરતાં જે IMP પ્રશ્નો છે એ તમે કરશો તો નીકળી જશો. કોઈ પણ ચેપ્ટરની અંદર મેક્સિમમ કેટલા IMP પ્રશ્નો હોય, તો મિનિમમ 7-8 પ્રશ્નો જે હોય જે બોર્ડ દર વર્ષે એમાંથી જ પૂછતું હોય, અથવા અગત્યના મુદ્દા જે હોય કે જે બોર્ડ એની બહાર પૂછે જ નહીં. તો તમે એવું કરો, આખો ચેપ્ટર કરવું એના કરતાં 7-8 પ્રશ્નો એક ચેપ્ટરની અંદર હોય તો વિભાગ ડી અને સી બંનેનું એનાલિસિસ કરો, બ્લુ પ્રિન્ટને સમજો અને પછી એ તૈયાર કરી નાખો અને રેગ્યુલરલી ટેસ્ટ આપી દો, તો 100% તમે નીકળી જશો. અને સરે એમ કીધું કે હવે આપણે કોઈ પણ પ્રકારની ભૂલ કરવાની નથી, આ વાર બધાને પાસ થવાનું છે, આગલા વર્ષે રિપીટરની અંદર આપણું નામ ન હોવું જોઈએ. અને બ્લુ પ્રિન્ટના વિડીયો મૂક્યા જ છે ધોરણ 10 વાળાને ખાસ, તો તમે એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમારે તૈયારી કરવાનો આઈડિયા આવશે, બરાબર. અને 12 સાયન્સ માટે હિતેશ સર તમને થોડુંક ગાઈડન્સ કરશે. જુઓ, અમે આ વિડીયો બનાવવાનો મેઇન હેતુ એ છે કે છેલ્લે છેલ્લે થોડું માર્ગદર્શન આપી દઈએ, કેમ કે જો છેલ્લે છેલ્લે અમે માર્ગદર્શન નહીં આપીએ તો છેલ્લે તમે લોકો અમારી પાસે જ આવશો જ્યારે જુલાઈની અંદર તમને બોર્ડ એક્ઝામ આપવાની હશે, બરાબર. ત્યારે 2 મહિનાની અંદર અમે જ પાસ કરાવીએ છીએ, એ કોઈ પાસ કરાવી શકતું નથી, કેમ કે અમને ખબર છે કે તૈયારી ક્યાંથી કેવી રીતના અને કેવી મેથડથી કરવી, બરાબર. મારો એક જ હેતુ છે કે એ છોકરું મારી પાસે ના આવવું જોઈએ,
કેમકે છેલ્લે જ્યારે મારી પાસે આવે છે ત્યારે એનું હું કામ થોડું એવું અટપટું આપી દઉં છું કે એનો ડે આખો શેડ્યુલ ફિક્સ થઈ જાય છે કે ભાઈ આ કલાકે તને આટલું જ કરવાનું, એ ટાઈમે તને આટલું જ કરવાનું, અને જો એ ફોલો ના કરે તો પછી એના ઉપર ઘણી બધી કાર્યવાહીઓ થાય છે. એટલે તમને તમારું જે ટાઈમ છે અત્યારે બહુ બધો ટાઈમ છે. તમે વિચારો, જો તમે માર્ચમાં ફેલ થઈ જશો, બરાબર, ઇનકેસ તમે માર્ચમાં ફેલ થઈ જશો, પછી જુલાઈ એક્ઝામ કેટલા મહિનામાં આપવાની? બે મહિનામાં. એ બે મહિનાની પરીક્ષા માટે રડતા રડતા તૈયારી તમે કરવાના છો. એના કરતાં અત્યારે જ રડતા રડતા કરી લો પરીક્ષાની તૈયારી. હમણાં માર્ચ મહિનાને બે મહિનાની વાર છે, બરાબર, તો અત્યારે જ એ તૈયારી કેમ ના થઈ શકે? કાલનો દિવસ જ પરીક્ષાનો દિવસ છે એવું માનીને અત્યારથી તૈયારી કરશો તો છેલ્લે પરીક્ષાને એક દિવસની વાર હશે ત્યારે સર શું થાય છે, બધા ઘણા બધા મોટિવેશન વિડીયો મૂકશે રીલ્સમાં અને ઇન્સ્ટાગ્રામમાં કે પરીક્ષા તો કાંઈ મોટી બધી વસ્તુ નથી, એમાં આવું ના કરાય તેવું. કેમકે ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષાના ગમની અંદર અથવા પરીક્ષાના પ્રેશરની અંદર કોઈક અવળા પગલાં ના ભરે, એટલે ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો પોતપોતાના મંતવ્ય રજૂ કરતા છે કે જીવનની આ છેલ્લી પરીક્ષા નથી, આવનારી ઘણી બધી પરીક્ષાઓ તમારી રાહ જોઈને બેઠી છે, તમે આગળ જઈને કંઈક સારું કરી શકો છો. બેટા, એ દિવસે સારું લાગશે. અત્યારે જે પરીક્ષા છે એ જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી એને છેલ્લી પરીક્ષા જ માનો અને પ્રિપરેશન એવી રીતના કરો, મગજને પોતાના કાબૂમાં રાખો, બરાબર. મગજને હું એવું કહી દઈશ કે આ પરીક્ષા છેલ્લી નથી અને એના પછી ઘણી બધી આવવાની છે, એટલે મગજ તો શાંતિથી પછી મોએ મોએની રીલ્સ જોશે, બરાબર, ઘણી બધી રીલ્સ સ્ક્રોલ કરવા રાખશે. મગજને કાબૂમાં રાખશો તો માનવીનો વિકાસ છે. માનવીનો વિકાસ ક્યારે થાય? જ્યારે મન તેની કાબૂમાં હોય, બાકી આડેધડ પછી બધો વિકાસ થવા લાગશે. એટલે એ જે ન જેવો વિકાસ ના થાય, જે જોઈતો નથી એવો વિકાસ ન થાય, એટલા માટે તમને તમારા મનને કાબૂમાં રાખવાનું છે, મનને સમજાવી દેવાનું છે કે આ પરીક્ષા એ જ છેલ્લી પરીક્ષા છે. છેલ્લી મતલબ આપણા મનને ખાલી સમજાવવાનું, પાછા એના પર પગલાં ભરવા નહીં જતું રહેવાનું, બરાબર, ખાલી મનને સમજાવવાનું છે. અને આ જે છે, મતલબ આ જે છે એ અંત આવવો જોઈએ, એમ જે છે નિર્ણય ત્યાં જ પતી જવું જોઈએ, ત્યાં ને ત્યાં જ તમારા ડાયલોગની અંદર ત્યાં ને ત્યાં ફેસલો થઈ જવો જોઈએ, બરાબર. બીજી કોઈ આગળ વધારે મોટી મગજમારીઓ કરવાની નહીં. માર્ચ પછી કોઈ લેવા દેવા હોતો નથી આ ચોપડીઓ સાથે. એટલે એક વખત ચોપડી ખોલી છે અને બંધ કરી દીધી, પછી એને ખોલવાની નથી. ક્યારે? એના પછી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવે છે અથવા તો તમે બીએસસી કે એમએસસી કરો છો, તમને બેઝિક નોલેજની જરૂર પડી તો બિંદાસ ચોપડી ખોલો, પણ બોર્ડ એક્ઝામ માટે ક્યારેય નથી ખોલવાની. એક જ વખત તમે ચોપડી ખોલો, બરાબર. અને બીજી એક વસ્તુ, તમે તમારા મનથી મજબૂત રહો. તમારા મનથી તમે પોતાને સમજાવી દો કે મને આ કામ કરવું છે ને થઈ જશે, અને ફોનથી દૂર રહેશો એટલું વધારે તમારા માટે સારું છે, બરાબર. ઇવન મારી પણ બહુ મોટી એક્ઝામ હોય ને હું બે મિનિટ ફોન હાથમાં લઉં છું તો રીલ્સ સ્ક્રોલ થતી જ જાય છે. એ ખબર નહીં કેમ અમે આટલા બધા એ છીએ, પોતાને સબકોન્શિયસ બ્રેઇનને પણ કંટ્રોલ કરી લઈએ પણ તેમ છતાંય નથી થતું, બરાબર. તો તમે તો હજી બહુ નાના છો અને તમારાથી કંટ્રોલ રહેશે જ નહીં. તમે ગમે તે ગમે તે કામ કર્યા જ કરશો તો એ ના કરશો. અત્યારે તમારી પાસે જે ટાઈમ છે એ ટાઈમનો સદુપયોગ કરો, બરાબર. ઘણી બધી વસ્તુઓ છે જીવનમાં પણ એ પછી છે, અત્યારે નથી. એટલે પછી જે વસ્તુ આવવાની છે એનો વેઇટ કરો. અત્યારે જે છે એની સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરશો, ટાઈમ સ્પેન્ડ ચોપડીઓ સાથે કરવાની વાત કરું છું, ટાઈમ સ્પેન્ડ તમે જેટલો ચોપડીઓ સાથે કરશો એટલું વધારે તમે ચોપડીઓને સમજતા જશો, બરાબર. આ માણસ નવા છે, બરાબર, એકદમ નવા છે, હું નથી ઓળખતો કે એના પછી એ કયો શબ્દ બોલવાના છે, પણ હું 5-10 મિનિટ એમની સાથે વાત કરીશ, એમને સમજીશ, એમને જાણવાનો પ્રયત્ન કરીશ તો કદાચ હું એમના વિશે 5 વાક્યો બોલી શકું છું કે હા ભાઈ અરવિંદ સર આવી રીતના ઊભા રહે છે, એમને ચશ્મા પહેરવાની ટીવ છે, એમના આટલા નંબર છે, બરાબર, ઘણી બધી એ શું ભણ્યા છે, એ બધી વાતો હું કરીશ. ક્યારે? જ્યારે એમને સમજીશ, એમને વાંચીશ. તો તમે તમારી બુકને જ્યાં સુધી વાંચશો નહીં ત્યાં સુધી, અને ગણિત બી ટફ નથી, તમે જ્યાં સુધી ગણિતને સમજશો નહીં, એની પ્રેક્ટિસ નહીં કરો, સેમ એક ગણિત જેવો વિષય છે. હમણાં મેં વાત કરી, કદાચ આ અઘરું છે, ગણિત સહેલું છે, ગણિત તમને સમજણ પડી જાય, બરાબર. ઘણી બધી બાબતો એવી છે જે આપણે આપણા દમ પર કરવાની હોય છે, પારકું કરીને આપશે નહીં, બરાબર. એ લોકો કરશે પણ એ એટલી બધી સારી રીતના નહીં કરે. મોટિવેશન આપવાની કોઈ જરૂર નથી. આ તો મોટિવેશન હતું જ નહીં, જો કે મોટિવેશનને રોસ્ટિંગ કરતું એક મોટિવેશન હતું કે મોટિવેશનની કોઈ જરૂર નથી, બરાબર. તમે તમારી રીતના કરો. એક બીજી વસ્તુ કે મજબૂરી માણસને ગમે તે કંઈક કરવા માટે પ્રેરે છે, આ વસ્તુ મેં વાંચી છે, જોકે મારી સાથે બી બની છે, કે મજબૂરી હશે તો માણસ કંઈક કરશે. તો તમને લોકોને કદાચ કોઈ મજબૂરી નથી એટલે તમે નહીં કરો. અચ્છા, તમે પહેલાં ધોરણથી કેજીમાં એડમિશન લીધું ને એના પછી આગળ ગયા અને આટલા સુધી અત્યાર સુધી આવ્યા, તો એ બધી મહેનતમાં તમને તમારી મજબૂરી નથી દેખાતી કે હું મજબૂર છું, મેં આટલું બધું ભણ્યો છું ને હવે હું અત્યારે હારી જાઉં તો એ પછી બધું વસ્તુ ક્યાં જશે, બરાબર. પેરેન્ટ્સ તમને કહેશે, પેરેન્ટ્સ તમને કહેશે કે બેટા વાંચ, ત્યારે તમે વાંચવા બેસશો તો એનું કોઈ પરિણામ શક્ય જ નથી.
બરાબર. ઉલટા પેરેન્ટ્સ તમને શું કહેવા જોઈએ કે હવે બસ કર, આ બહુ થઈ ગયું આટલું, બરાબર. રાતના 2-3 વાગી ગયા હોય અને તમને કહે કે હવે બેસી જા, અને ત્યારે તમે જ્યારે બેસો છો ત્યારે તમે કંઈક કર્યું છે એવું કહેવાય. અને વાંચવું બી એટલું બધું જરૂરી નથી. અમે હું ક્યારે વાંચતા જોયો મને ના, કારણ શું, વાંચવું જરૂરી જ નથી. વાંચવું એ ટાઈમે કે જ્યારે તમને એવું લાગે છે કે હું આ ટોપિકને નથી સમજી શકતો, આ ટોપિક મને નથી આવડતો, ત્યારે તમે એને લઈને બેસો. પણ એવા બેસો કે 3-4 કલાક તમારા એની અંદરથી ઊભું જ નથી થવાનું, બરાબર. બાકી તમે એન્જોય કરી શકો છો પણ એટલું બધું નહીં. તમને ખ્યાલ હોવો જોઈએ, અત્યારે હું આ વાત કરું છું, ધારો કે હું 10મા ધોરણમાં છું અથવા તો 12મા ધોરણમાં છું, તો આ વિડીયો બનાવતા બનાવતા મારા માઇન્ડમાં ચાલવું જોઈએ, સર પેલું ચેપ્ટર ચલાવતા હતા 8મું કે 9મું, તમને ખબર નહીં કયું ચાલે છે, ધારો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર, તો એમાં 9.14 નંબરનો દાખલો થોડોક અટપટો હતો. હું ફરીથી એને એક વખત ટ્રાય કરીશ. મારા માઇન્ડમાં જ્યાં સુધી દાખલા કમ્પ્લીટ નહીં થાય કે હા બોસ ત્યાં ગ્રીન સિગ્નલ વાગી ગયું છે, બધા દાખલા તને આવડે છે, ત્યાં સુધી હું દાખલાને કરીશ, બરાબર. એમ તમારા વિષયને તમે કરો, જ્યાં સુધી મને પ્રમેય નથી આવડતો, જ્યાં સુધી કોઈ પણ અલગ અલગ જે ગણિતના દાખલાઓ છે, અલગ અલગ પ્રકારના સ્વાધ્યાયની પ્રેક્ટિસ કમ્પ્લીટ ના થાય, ત્યાં સુધી તમારું મગજ શાંત રહી કેવી રીતના શકે છે. તમે આવા થઈ જશે તમારું મોય મોય જો તમે કામ સરખું ના કર્યું તો, યાદ રાખજો, બરાબર. હું વધારે નથી બોલતો પણ પ્રિપરેશન સારી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ સર. તમને કંઈ કેવું છે લાસ્ટમાં 2 શબ્દો? બસ છેલ્લે એટલું જ કહીશ કે ચોપડી તમારી મિત્ર બની જાય તો સમજી લેવું તમે તૈયાર છો. વાંચવાનું મન ના થાય છતાં તમે વાંચો તો સમજી લેવું તમે તૈયાર છો. અને ઊંઘ આવે છતાં તમે વાંચો છો તો સમજી લેવું તમે તૈયાર છો. સાચી વાત છે.